જેતપુરના સુધરાઈ સભ્યના એક પુત્ર સહિત ત્રણ ઈસમોએ વેરાવળના શાપરની એક યુવતી પર ગુજારેલા બળાત્કારની જેતપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા ચકચાર મચી જવા પામી છે. જેતપુરના કોટડા સાંગડી વિસ્તારમાં રહેતી યુવતીને ઘર પાસે જ રહેતા ધવલ ઉર્ફે જય ગોપાલ ડોપરિયા નામનો ઈસમ લગ્નની લાલચ આપી ભગાડી ગયો હતો અને ત્યારબાદ તેની સાથે તેની મરજી વિરુદ્ધ બળાત્કાર ગુજાર્યો હતો. જોકે આટલાથી તેનું પેટ ન ભરતા ધવલના કૌટુંબિક સગા અંકિતે પણ તેણી પર બળાત્કાર ગુજાર્યો હતો. દરમિયાન પીડિત યુવતી ગોંડલના સરકારી દવાખાને સારવાર માટે દાખલ થઈ જતા ત્યાંની જાણ પરથી ગોંડલ મહિલા પોલીસે દવાખાને દોડી જઈ બળાત્કારનો ભોગ બનેલી યુવતીની ફરિયાદ નોંધી હતી. પહેલાં છે ને મારી સાથે એક રોંગ નંબરમાં વાત કરી હતી એક છોકરાએ, પછી અમારે ફ્રેન્ડશીપ થઈ, પછી લવશીપ થઈ, પછી અમે લોકો બસ વાત કરતા હતા, વાત કરતાં કરતાં પછી મેરેજની વાત આવી. જ્યારે મેરેજની વાત આવી ને ત્યારે ઇન કેસ આજે અમે બધા મેરેજમાં જ હતા, ત્યાંથી હું આવતી હતી ને તો એને મને બોલાવી, પછી બોલાવી અને એને અમે બે જ્યારે વાત કરતા હતા તો મને ખબર પડી ગઈ કે એને મેરેજ થઈ ગયા છે, એને એક બાબો છે. પછી બેને ઝઘડો થયો ને તો બસ આ રીતે ખરાબ કૃત્ય કર્યું છે. બસ જેતપુરનો જ છે એ, નામ છે ધવલ. હા, એના પપ્પા સુધરાઈ સભ્ય છે નગરપાલિકાના. એક એનો ડ્રાઈવર પણ હતો ગાડીનો, એનું નામ છે દાસ. ત્રીજું એના કાકાનો છોકરો જ છે જે મને મૂકવા માટે આવ્યો હતો, એનું નામ છે અંકિત. એને એના ભાઈ જેવું જ કર્યું. આજે સિવિલ હોસ્પિટલ ગોંડલ તરફથી ભરતી મળેલ કે ભોગ બનનાર, બળાત્કારનો ભોગ બનનાર બહેનનો દાખલ થયેલ છે, જેથી હોસ્પિટલ આવેલા અને તેમને પૂછપરછ કરતા ત્યારે જેતપુરના ધવલ ઉર્ફે જલો ઉર્ફે જય ડોબરિયા પટેલ સાથે ફ્રેન્ડશીપ હોય જેણે આજે તેમને બોલાવેલી જેતપુર અને ત્યાં તેમની સાથે જબરજસ્તીથી ખરાબ કામ ઇન્ડિકા કારમાં કરેલું અને આ ધવલનો મિત્ર અંકિત ડોબરિયા તેણે ધવલે બોલાવી અને તેમની પાસે પણ આ ભોગ બનનાર બેન ઉપર જબરજસ્તીથી ઇનોવો કારમાં ખરાબ કામ કરેલું અને તેમાં તેનો ડ્રાઈવર દાસ નામનો વ્યક્તિ છે તેણે મદદ કરેલી અને ત્યાંથી પછી આ બેનને મૂકવા માટે આવતા અહીંયા આશાપુરા ગોંડલ ચોકડીએ ઉતારી દીધેલ અંધારામાં અને આ બેનને શરીરમાં દુખાવો થતાં કોઈ એક રિક્ષાવાળાને રોકી અને હોસ્પિટલે આવેલા અને અહીંયા આવી તેમની ફરિયાદ વિગતવાર લઈ અને 0 નંબરથી જેતપુર મોકલવા તજવીજ કરેલ છે.